નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ગણિત વિષય ચેપ્ટર 10 માપન વિશે અભ્યાસ કરીશું, જેમાં છે સ્વાધ્યાય 10.3. તો મિત્રો, આપણે 10.3 ના આગળ 3 દાખલા જોઈ ગયા હતા. હવે દાખલા નંબર 4, તો એની રકમ આવી ગઈ છે, જોજે પાઠ્યપુસ્તકમાં, કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. તો બાગની પહોળાઈ શોધો, એટલે તમને લંબાઈ અને ક્ષેત્રફળ આપેલા છે. તો લંબાઈ તમને આપેલી છે, કેટલી છે? 50 એમ. લંબાઈ તમને આપેલી છે, કેટલી છે? કેટલી આપેલી છે? 50 છે. પહોળાઈ નથી આપેલી, પહોળાઈ શોધવાની છે. તો ક્ષેત્રફળ આપેલું છે. શું આપેલું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું છે? સોરી, મીટર છે, 50 મીટર. ક્ષેત્રફળ કેટલું છે? 300 ચોરસ મીટર. તો લંબાઈ 50 મીટર આપેલી છે, ક્ષેત્રફળ 300 ચોરસ મીટર આપેલું છે, તો પહોળાઈ શોધો. તો આપણે કરવાનું છે રીત શું? તો કે લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ તમને આપેલું છે 300, લંબાઈ આપેલી છે 50, પહોળાઈ આપેલી નથી. તો પહોળાઈને હવે પહોળાઈ શોધવી છે, તો એના સાથે જે 50 ગુણાકારમાં છે એને ઓલી બાજુ લઈ જાઓ. તો એને ઓલી બાજુ લઈ જશો તો શું થશે? તો કે 300 એમનો આ ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો શેમાં આવી જાય? ભાગાકારમાં. પહોળાઈ ચાલો છેદ ધારો 0 0, ઉડી ગયા. 30 એટલે 5 ના ભાગ ચલાવશો તો 5 6 30 થશે. તો પહોળાઈ આગળ લખી નાખી, કેટલા આવ્યો જવાબ? 6. એકમ શું છે? મીટર. તો આપણે અહીંયા શું મૂકશી? મીટર. તો પહોળાઈ કેટલી થાય? 6 મીટર. તો આપણે લખી શકીએ કે ભાગની પહોળાઈ 6 મીટર છે. ચાલો દાખલા નંબર 5 જોજો. 5માં દાખલાની રકમ 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતા, લંબાઈ આપેલી છે 500 મીટર, પહોળાઈ આપેલી છે કેટલી? 200 મીટર. લંબાઈ અને પહોળાઈ 200, લંબાઈ 500 મીટર, પહોળાઈ 200 મીટર. લંબ ચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટર રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો તમે શું કરવાનું છે કે કોઈ રૂમ હશે, એમાં લાદી બેસાડવાની છે. તો પ્રતિ 100 ચોરસ મીટર થાય ત્યારે 8 રૂપિયા, તો આખા જે રૂમ છે એમાં લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે? તો લંબાઈ પહોળાઈ આપેલી છે, તો પહેલા આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો શું કીધું? કે લંબ ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 500. પહોળાઈ કેટલી છે? 200. ચાલો આ બે નો ગુણાકાર કરો, 5 2 10, 1 2 3 4, એટલે કે 100,000 ચોરસ મીટર. આ તો તમને શું મળ્યું? ક્ષેત્રફળ. હજી જવાબ નથી આવ્યો. તમારે શું શોધવાનું છે કે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે? તો જો તમને શું કીધું છે, તો કે પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? તો આપણે હવે ત્રી રાશિ મૂકવી પડે કે 100 મીટર લાદી બેસાડવાનો ખર્ચ, અથવા તો 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો છે? 8 રૂપિયા. આવું આપણને રકમમાં કીધું છે. પણ આપણી પાસે કેટલા ચોરસ મીટર છે? 100,000 ચોરસ મીટર છે. તો 100,000 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર ત્રી રાશિ. ચાલો હું નીચે લખું છું, આ 100,000 ક્યાં વહી જાય? ઉપર ગુણ્યા 8, 100 છેદમાં આવી જશે. 0 0 ઉડી ગયા. શું વધ્યું? 1000 × 8, એનો ગુણાકાર કરશો તો કેટલો થશે? 8000 રૂપિયા. હવે આપણને જવાબ મળી ગયો, તો કે લંબચોરસની
જમીન પર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે 8000 તો આપણે નીચે લખી શકીએ કે તો લાદી બેસાડવાનો ખર્ચ રૂપિયા 8000 થાય સમજાણું ફરીથી તમને લંબાઈ પહોળાઈ આપેલી હતી રકમમાં કીધું હતું કે 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ 8 રૂપિયા છે તો કુલ ખર્ચ કેટલો થાય તો પહેલા આપણે ક્ષેત્રફળ શોધી લીધું ક્ષેત્રફળ શોધી અને આપણે કીધું ત્રિરાશી મૂકી કે 8000 રૂપિયા લાદી બેસાડવાનો ખર્ચ થશે ચાલો ત્યાર પછી દાખલા નંબર 5 સોરી દાખલા નંબર 5 જોયો હવે દાખલા નંબર 6 વાંચો જો રકમ એક ટેબલ ની ઉપરની સપાટી નું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો દાખલા નંબર 6 તો તમને એક ટેબલ છે એની સપાટી નું માપ કેટલું કીધું 2 મીટર તો એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે લંબાઈ 2 મીટર કીધી તો પહોળાઈ કેટલી કીધી 1 મીટર 50 સેમી હવે આગળ વાંચો તમને ટેબલ ની સપાટી નું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય જોજો ફરીથી એક શું કીધું ચોરસ મીટર એટલે આ મીટર ના છે આ મીટર અને સેમી બંને માં છે તો આપણે એને પહેલા શું કરશી મીટર માં ફેરવી કેમ તો કે જવાબ શેમાં માંગ્યો છે મીટર માં જો સેમી માં માંગ્યો તો આને અને આને બંને ને સેમી માં ફેરવે એક મીટર તમને આવડે છે સેમી માંથી મીટર માં ફેરવતા સેમી એટલે કેટલા મીટર થાય 100 એટલે કે 1 ના છેદ માં 100 મીટર 1 મીટર પ્લસ 50 ના છેદ માં 100 00 ઉડી ગયા તો 0.5 મીટર 1.5 મીટર પહોળાઈ થાય તો પહોળાઈ કેટલી થઈ ગઈ હવે આ લેજો આ પહોળાઈ લેજો આ હવે લેવાની નથી તો હવે તમને એ જ કીધું કે લંબચોરસ ટેબલ નું જે ક્ષેત્રફળ છે એ કેટલા મીટર થાય તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલા છે 2 મીટર પહોળાઈ કેટલી છે 1.5 મીટર 2 ગુણ્યા 1.5 કરો તો 15 2 30 એટલે કે 3 ચોરસ મીટર અથવા તો કોટ લઈને 3.0 આવશે તો ભાઈ એક જ થાય ને 3.0 કયો કે 3 કયો તો કેટલી સપાટી આવી 3 ચોરસ મીટર એટલે તો આપણે લખી શકી તેથી ટેબલ ની સપાટી નું ક્ષેત્રફળ 3 ચોરસ મીટર થાય ચાલો સમજાઈ ગયું આમાં કાઈ નહોતું ક્ષેત્રફળ શોધવાનું હતું પણ પહોળાઈ કેવી આપેલી હતી 2 એકમ વાળી મીટર અને સેમી વાળી જવાબ ચોરસ મીટર માં માપ્યો તો એટલે સેમી ને આપણે શેમાં ફેરવ્યા મીટર માં જો જવાબ સેમી માં માપ્યો તો બંને ને આપણે શેમાં ફેરવે સેમી ચાલો ત્યાર પછી દાખલા નંબર 7 ની રકમ જોવો એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે તો પહેલા લંબાઈ પહોળાઈ લખી નાખો લંબાઈ અને પહોળાઈ લંબાઈ કેટલી કીધી 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી ચાલો હવે આગળ રકમ વાંચો કે એક ઓરડાની લંબાઈ 4 મીટર પહોળાઈ 3 મીટર 50 સેમી છે તો ઓરડાના આખા ભોંય તળિયાને ઢાંકવા માટે કેટલા મીટર ક્ષેત્રરંજી જોશે તો શું કરવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે આમાં પણ જવાબ મીટર માં જ માંગ્યો છે તો આ ને આ બે દાખલો સરખા જ છે અને સેમા ફેરવો મીટર માં 50 સેમી ને મીટર માં ફેરવવા હોય તો 100 વડે ભાંગવા પડે તો અહીંયા મીટર આપણે લખી શકીએ ચાલો 3 મીટર 5 ના છેદ માં 10 ઓના જેવું જ છે 0.5 મીટર તો 3.5 મીટર થાય તો હવે પહોળાઈ આપણને મીટર વાળી મળી ગઈ કેટલી 3.5 મીટર હવે તમને એમ કીધું છે કે આટલી લંબાઈ અને પહોળાઈ ધરાવતી ક્ષેત્રફળ છે તેને આખા ભોંય તળિયામાં ઢાંકવી છે તો લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ
लंबाई 4 पहोड़ाई 3.5। तो चलो आ बेनो गुणाकार करो तो 35 दू 70 70 दू 140 એટલે કે 14 ચોરસ મીટર આવશે। તો ભોયતળિયાને ઢાંકવા માટે કેટલી ક્ષેત્રફળ જોઈએ? 14 ચોરસ મીટર જેટલું। તો નીચે લખી શકીએ કે ભોયતળિયાને ઢાંકવા માટે 14 ચોરસ મીટર दाखला तो बन्ने बाजू 5 मीटर होय, पहोळाई 4 मीटर छे, तो बन्ने बाजू 4 मीटर होय, त्रण मीटर वाली तो बधी बाजू चौरस कीधु एटले बधी बाजू केवी होय सरखी। तो 3 मीटर बाजू वाली क्षेत्रफळ पाथरी छे तो क्षेत्रफळ पाथरिया सिवायना भागनुं क्षेत्रफळ शोधवानुं। तो नथी लंबचोरसनुं शोधवानुं, नथी क्षेत्रफळनुं शोधवानुं। शोधवानुं शेनुं कीधुं? तो के आ जे मे लीटा कर्या ई भागनुं क्षेत्रफळ शोधवानुं छे। तो हवे ई भागनुं क्षेत्रफळ शोधवानुं छे तो एवो तो आकार आपणी पासे कोई छे नहीं, अने हे तो आपणी पासे एनुं सूत्र छे नहीं। तो एना माटे हवे शुं करवुं? तो कि हवे आपणे ई करीशुं કે બહારના ભાગનું ક્ષેત્રફળ શોધી લઈશું, અંદરની ક્ષેત્રફળનું ક્ષેત્રફળ શોધી લઈશું, બંને બાદ કરી દેશી એટલે આખામાંથી આટલું બાદ કરો તો વધ્યું શું? તો કે જે અંદરનું છે તે। સમજાઈ ગયું? તો હવે આપણે ભોયતળિયાનું ક્ષેત્રફળ શોધી, ભોયતળિયાની લંબાઈ કેટલી છે? 5 મીટર। ભોયતળિયાની પહોળાઈ કેટલી છે? 4 મીટર। તો હવે પહેલા ભોયતળિયાનું ક્ષેત્રફળ શોધી લઈ, તો કે ભોયતળિયાનું ક્ષેત્રફળ, ભોયતળિયું કેવું છે? લંબચોરસ છે ને, તો લંબચોરસનું ક્ષેત્રફળ લખો તો ચાલે, તો તેમ લખો કે લંબચોરસ ભોયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 5 પહોળાઈ 4 5 4 20 શું છે? મીટર, એટલે ચોરસ મીટર। ચાલો ભોયતળિયાનું ક્ષેત્રફળ તમને મળી ગયું। હવે અંદર જે છે એ શું છે? ક્ષેત્રફળની પાથરેલી છે ને, જો રકમમાં તમને કીધું છે કે અંદર એક ચોરસ ક્ષેત્રફળની પાથરેલી છે, તો ક્ષેત્રફળનું લંબાઈ કેટલી છે? 3 મીટર। હવે ક્ષેત્રફળ ચોરસ છે એટલે એની પહોળાઈ હોય નહીં, તો ક્ષેત્રફળની લંબાઈ 3 મીટર છે, તો ચોરસ ક્ષેત્રફળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ કેટલી છે? 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 ચોરસ મીટર। ચાલો સમજાઈ ગયું? તો હવે તો આપણને શું મળ્યું છે? તો કે બહારનું ક્ષેત્રફળ અને અંદરનું ક્ષેત્રફળ, વચ્ચેનું ક્ષેત્રફળ મળ્યું નથી। તો હવે આપણે e શોધવું છે, તો શું કરશું? તો કે લખી કે બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ માઈનસ ક્ષેત્રફળનું ક્ષેત્રફળ, ભોયતળિયાનું માઈનસ ક્ષેત્રફળનું। ભોયતળિયાનું કેટલું છે? 20, ક્ષેત્રફળનું 9, 20 માઈનસ 9 કેટલું મળે?
11 ચોરસ મીટર થાય. તો મળી ગયું હવે આનું આપણને કેટલું મળ્યું 11. તો આમાં આપણે શું કર્યું, પહેલા બહારનું ક્ષેત્રફળ શોધી લીધું, અંદરની ક્ષેત્રફળનું શોધી લીધું, બેયની બાદબાકી કરી દીધી, તો આપણને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. તો હવે આપણે લખી શકીએ, તો ક્ષેત્રફળ પાથરિયા સિવાયનું ક્ષેત્રફળ 11 ચોરસ મીટર થાય. ચાલો સમજાઈ ગયું, સમજાઈ ગયો દાખલા નંબર 8. તો હવે પછીના વિડીયોમાં આપણે આગળના બીજા દાખલાનો અભ્યાસ કરીશું.